મિત્રણાને મેં કીધું આ 45 વર્ષ તમારા થયા તો તમે લગ્ન કેમ નથી કર્યા? મને કે પ્રફુલભાઈ, મને મારી એક ભૂલ નડી ગઈ, એમાં હું વાંઢો રહી ગયો. મેં કીધું તારે શું ભૂલ થઈ એવી? મને કે હું આમ જો હું કોલેજ કરતો હતો ને, શબ્દ ધ્યાન આપજો, કોલેજ કરતો હતો ને ત્યારે એ કે મારે, મને એક કોલેજમાં એક છોકરી મને ગમી ગઈ. પછી પ્રફુલભાઈ આમ જો, એ ઉસ્તાદ હગાઈ તૂટે છો, રોતો નહીં. પ્રફુલભાઈ મને કે એમાં મને છોકરી ગમી ગઈ એટલે મેં આમ જો પુસ્તકમાં ચિઠ્ઠી લખીને મોકલી કે તું મને બહુ ગમે છે, જો હું તને ગમતો હોઉં તો કાલે એ કે તું લાલ ડ્રેસ પહેરીને આવજે તો હું સમજી જાય કે હું તને ગમું છું, તો આપણે આગળ વાત કરીએ. એમાં પ્રફુલભાઈ મેં ચિઠ્ઠી આપી, ચિઠ્ઠી એણે વાંચી, બધું કમ્પ્લીટ જે કંઈ હોય તે. પણ હવારે મને કંઈ પીળો ડ્રેસ પહેરીને આવી કોલેજે. હજી કેમ વાંઢો રહી ગયો? એક પીળો ડ્રેસ પહેરી આવી, મને લાગી આવ્યું દેવદાસની જેવી મારી જિંદગી થઈ ગઈ. હો, મેં કોલેજ મૂકી દીધી, ગામડે રહેવા વયો ગયો, નહીં ફોન, નહીં તાર, નહીં ટપાલ. પ્રફુલભાઈ દહક વર્ષ થયા, પછી ક્યાંય માગું આવવા પણ હતું નહીં. 10 વર્ષ થયા, મારા બા કે બટા મેળો સાફ કરી દે ને, ધૂમઝાળા કરવા છે. મેળામાં ચડ્યો, ન્યા મારા જૂના ચોપડા કોલેજ વખતના, એણે મને ચિઠ્ઠી લખી અને ચોપડી પાછી આપેલી, પાછી રિટર્ન. પણ પીળો ડ્રેસ પહેરીને આવ્યો એટલે મેં કાંઈ પુસ્તક ખોલ્યું નહીં. એક મેળામાંથી અમે પુસ્તકો સાફ કરતો હતો, એમાં ઓલું છોકરીને આપેલું પુસ્તક હેઠું પડ્યું, એમાંથી ચિઠ્ઠી નીકળી. એમાં પ્રફુલભાઈ લખ્યું હતું, બિચારીએ હાજું કહું ભાઈ, એમાં લખ્યું તું એને. મેં કીધું રોમાં આમ સરખી વાત કરીને, એમાં રોવા શું મળ્યો? મેં કીધું નહીં નહીં પ્રફુલભાઈ, રોવું આવે, આવું તમારી માથે થયું હોય ને તો ખબર પડે. એમાં લખ્યું તું ચિઠ્ઠીમાં કે હું પણ તમને ચાહું છું, મારે પણ લગ્ન તમારે હારે કરવા છે, પણ તમે જે લાલ ડ્રેસની વાત કરો છો, મારે ઘરમાં લાલ ડ્રેસ છે જ નહીં એટલે હું પીળો પહેરીને આવી છું, તમે આગળ વાત હકાડો. બહુ અફસોસ છો ભાઈ, રહી ગયો હું. પછી મેં કીધું પછી જવાય ને? મને કે પછી હું જાય, મામા બનવા જાઉં? એના જ લગ્ન મને કે થઈ ગયા હતા. હવે મારી એક મહેરબાની છે, અહીંથી આમાં જે બેઠા હોય, જૂના પુસ્તક કોઈ ખોલતા નહીં, જે છે એને હાંસવજો. એ જૂના પુસ્તક કોઈ ફફળવા બેસતા નહીં ભાઈ, ઘેરે જઈને એ બધું મળી ગયું એને હાંસવો, જે છે એને હાંસવો, હા એ હોનાનું આપણે ભાઈ.